दारू पीता पीता थयेल कोई झगड़ा करवामां आवी होवानी वात सामे आवी छे, जो के पोलीसे ते दिशामां तपास शुरू करी छे। सूरत शहेरमां हत्याना बनावो जाणे सामान्य वात बनी गई होय તેમ એક પછી એક ગુનેગાર ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ લોકો સામાન્ય બાબતે એકબીજાની હત્યા કરી દેતા હોય છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના વરાછા વિસ્તારમાં બનવા પામ્યો છે। વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં એક કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર મૂળ વતની ભાવનગરના ઉસળ ગામના નરેશ થાપા, જેઓ કારખાનામાં રાત્રિ દરમિયાન સૂતા હતા, તે દરમિયાન અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર યુવકની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ કારખાનેદારને થતા તુરંત વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ આદરી હતી। ત્યારે માતાવાડી વિસ્તારમાં રંગનગર સોસાયટી બરાબર ત્રીજા માળે નિરંજન પકડાની ઉપર ત્રીજા માળે મારા મામા કામે બેસતા હતા, તો એનું અત્યારે આજ ગઈ રાતે એનું મોત કરેલું છે, હત્યા કરેલી છે, અને સવારમાં બધાને ખબર પડી છે, બરાબર છે। અત્યારે પોલીસ આવી અને અત્યારે એને પીએમ કરવા માટે બોડી લઈ ગયા છે। એનું નામ હતું નરેશ વલ્લભભાઈ ઢાપા અને ગામ હતું ઉસળી। હવે તો એ તો સાહેબ મને નથી ખબર, બરાબર છે, ઈવડે એકલા રહેતા અને એકલા હાથે કામ કરતા એકલા। હત્યા કોણે કરી, શા માટે કરાઈ હત્યા, હત્યા પાછળનું કારણ શું, તે દિશામાં હાલ તો વરાછા પોલીસ આરોપી સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે। કારખાનાના માલિક રાત્રે કારખાનું બંધ કરી ઘરે ગયા હતા, જો કે કારખાનામાં સુતેલા કારીગરમાંના એકની હત્યા થતા હવે અન્ય કારીગરો પર શંકાની સોય લટકી રહી હોય તેવું લાગી રહ્યું છે। આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગનગર ખાતા નંબર B8 નિરંજન પોપડાની ઉપર ત્રીજા માળે માતાવાડીમાં એક ડેડ બોડી મળ્યાનો મેસેજ મળેલો, જેથી કરી PI SCP હું તથા સેક્ટર સાહેબ ત્યાં પહોંચેલા અને જોયું તો એના પેટ ઉપર કાળા ચકામા હતા કે જે બેલ્ટથી મારવાથી થાય, વત્તા ગળા ઉપર પણ ઈજાના નિશાન હતા અને જમણા પગમાં ફ્રેક્ચર હતું, જેથી આ બનાવ ખૂનનો હોય એવું લાગેલું। તો વધુ તપાસ કરતાં આ મરણ જનાર નરેશભાઈ વલ્લભભાઈ છે, જે મૂળ ઉંચડીની તળાજા તાલુકાના છે, તે 2 મહિનાથી ત્યાં કામ કરતો હતો અને એ સિવાયના 2 કારીગરો બિપિન કરીને અને દરબાર કરીને, જેની હજી પૂરી ઓળખ થવાની બાકી છે, તે લોકો આના કહેવાથી 2-4 દિવસથી ત્યાં કામે આવતા હતા। તો આ રાતના ત્યાં સુઈ રહેતા હતા કારખાને, અને કારખાના માલિક છે દિવસના ખોલતો અને બાકી એના ઘરે રહેતો હતો। તો હાલમાં આ જે ડેડ બોડી મળી અને એના ઈજાના નિશાનો જોતા ખૂનનો ગુનો જણાતો હોય, ખૂન દાખલ કરવામાં આવે છે અને ફરિયાદી આ જે કારખાનાના માલિક છે કાળુભાઈ શિવાભાઈ બેલડિયા, તેની ફરિયાદ આધારે ખૂનનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। નરેશ સિમરણ સાથે દિવસ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત।